નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 થી 6 સુધીના વિશેષ પ્રશ્ન પત્ર લખી અને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કરેલો છે. આજે આપણે ચેપ્ટર નંબર 7 થી 9 સુધીના વિશેષ પ્રશ્ન પત્ર લખી અને સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્ર, તમારે પાઠ્યબુક અને પાઠ્યપુસ્તક બંને લઈને બેસવાનું છે. જેના સારા અક્ષર થાય છે એ પાઠ્યબુકમાં લખજો, જેના સારા અક્ષર ન થતા તે બુકમાં લખજો. જે આપણે આગળ આપણે ચેપ્ટર નંબર 1 થી 6 સુધીના પ્રશ્ન લખેલા છે એની નીચે લઈને જ આપણે લખવાનું છે. ચેપ્ટર નંબર 7, આમ ચેપ્ટર નંબર 6 થાય છે, પણ બંધના કાવ્ય છે એ ચેપ્ટરમાં ગણવામાં આવેલું નથી, છતાં આપણે ચેપ્ટરમાં ભણેલું છે એટલે આપણે હેડિંગ આવશે ચેપ્ટર નંબર 7. તો તમે હેડિંગ વાંચો ચેપ્ટર નંબર 7. તમારે સૂચના લખવાની નથી, નીચેના પ્રશ્નના જવાબ ગુજરાતીમાં આપો. પહેલો પ્રશ્ન, અધ્યમ શબ્દનો ગુજરાતી શબ્દ આપો. પ્રશ્ન પૂરો થાય ત્યાં પ્રશ્નાર્થ કરવું જરૂરી છે, જવાબ પૂરો થાય ત્યાં પૂર્ણ વિરામ કરવું જરૂરી છે. ચલો અધ્ય શબ્દનો અર્થ, અધ્યમ શબ્દનો અર્થ આજે થાય છે, થાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 2, સ્વ શબ્દનો સ્વ શબ્દનો ગુજરાતી શબ્દ આપો. તો જવાબમાં લખો, સ્વ શબ્દનો ગુજરાતી શબ્દ આવતીકાલે, આવતીકાલે શબ્દનો અર્થ આપો. તો જવાબમાં આવે છે વાસણો
ચેપ્ટર નંબર 8. તો એ રીમાર્ક જો ચેપ્ટર નંબર 8. લખો, સચિન શું કરે છે? પ્રશ્ન નંબર 1 માં લખો, સચિન શું કરે છે? જવાબ માં લખો, સચિન ભણે છે. પછી આવે છે પ્રશ્ન નંબર 2, વેદાંત શું કરે છે? વેદાંત શું કરે છે? તો જવાબ માં લખો, વેદાંત વાંચે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3, મીરા શું કરે છે? મીરા શું કરે છે? તો જવાબ માં લખો, મીરા ગાય છે. ત્યાર પછી વિવેક શું જોવે છે? વિવેક શું જોવે છે? તો જવાબ માં લખો, વિવેક વિમાન જોવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 માં કુલ 8 પ્રશ્નો, પણ સૌ પ્રથમ પહેલા આપણે 4 પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, સચિન શું કરે છે? તો જવાબ આવે, સચિન રમે છે. બીજો પ્રશ્ન, વેદાંત શું કરે છે? તો જવાબ આવે છે, વેદાંત વાંચે છે. ત્રીજો પ્રશ્ન, મીરા શું કરે છે? તો જવાબ આવે છે, મીરા ગાય છે. પ્રશ્ન નંબર 4, વિવેક શું જોવે છે? તો જવાબ આવે છે, વિવેક વિમાન જોવે છે. હવે આવે છે ત્યાર પછીનો પ્રશ્ન, લખજો પ્રશ્ન નંબર 5, કપિલ શું ફેંકે છે? કપિલ દડો ફેંકે છે. ત્યાર પછી મયુર પ્રશ્ન નંબર 6, મયુર શું કરે છે? તો જવાબ આવે છે, મયુર સાંભળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ચલતી શબ્દનો અર્થ આપો. ચલતી શબ્દનો અર્થ આપો. જવાબ માં લખો, ચલતી શબ્દનો અર્થ શું થાય? ચાલો થાય છે અથવા ચાલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, શ્રોણોતી શબ્દનો, શ્રોણોતી શબ્દનો અર્થ આપો. જવાબ માં લખો, શ્રોણોતી શબ્દનો અર્થ શું થાય? સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 5, કપિલ શું ફેંકે છે? તો કે કપિલ દડો ફેંકે છે.
હવે આવે છે ચેપ્ટર નંબર 9. તો એમાં જો ચેપ્ટર નંબર 9 તો જો મે ચેપ્ટર નંબર 9 ના પ્રશ્ન એમાં પહેલો પ્રશ્ન લખજો. કાગડો ક્યાં રહે છે? કાગડો ક્યાં રહે છે? જવાબમાં લખો કાગડો જંગલમાં રહે છે. પ્રશ્ન નંબર 2. કાગડો અને કાગડાની પત્ની. કાગડો અને તેની પત્ની ક્યાં જાય છે? જવાબમાં લખજો કાગડો અને તેની પત્ની ક્યાં જાય છે? ખોરાક માટે જાય છે. પ્રશ્ન નંબર 3. કેટલા વાગ્યા કહે છે?
પંચવાદનમ એટલે પાંચ વાગ્યા કહીને છે. હવે આવે છે પ્રશ્ન નંબર બે. સપ્તવાદન શબ્દનો અર્થ આપો. સપ્તવાદન શબ્દનો અર્થ આપો. જવાબમાં આવે છે સપ્તવાદન શબ્દનો